चलो दरेक विद्यार्थी मित्रों जीके सर फिजिक्स यूट्यूब चैनल में हार्दिक स्वागत है। जो तमे लोग आ चेनल लाइक शेयर सब्सक्राइब ना करी हो तो झड़पी लाइक शेयर सब्सक्राइब कर नाखो जेथी तमने जी नीट ने लगता एनसीईआरटी टेक्स्टबुक ने लगता वीडियो मळता रहे। आज आप दोलन चेप्टर जी नीट विषय चर्चा करीशु। तो सौ प्रथम आवर्त गति कोने कहेवाय? आवर्त गति एटले शुं? तो आवर्त गति कोने कहेवाय? बराबर समझो, ज्यारे कोई पदार्थ निश्चित पथ उपर एनो रस्तो रह्यो ए निश्चित होय, निश्चित समयगाळो, समयगाळो पण चोक्कस होय अने पोतानी गतिनुं पुनरावर्तन करतो होय, रिपीटेशन करतो होय, तो एवी गतिने आपणे आवर्त गति कहीशुं। आवर्त गतिनी व्याख्या, ज्यारे कोई पदार्थ निश्चित पथ पर निश्चित समय गाड़ा पोतानी गति नु पुनरावर्तन करतो हो, रिपीटेशन करतो हो, तो आवी गति ने आपणे कहीशुं आवर्त। जो रस्तो निश्चित होवो जोईए अने चोक्कस समयगाळामां गतिनुं पुनरावर्तन थई जवुं जोईए तो आवी गति ने कहेवाय आवर्त गति। हवे आपणे थोड़ा उदाहरण जोईए एटले ख्याल आवशे। दाखला तरीके आपणा बधाना घरे पंखो तो होय छे, तो पंखो एक सरखी झड़पथी एनुं जे पाख्युं रह्युं एक ज रस्ता उपर चोक्कस समयगाळामां पोतानी गति रिपीट करे छे, आवर्त गति। એટલે પંખાની ગતિ જે છે એ આવર્ત ગતિ કહેવાય। ત્યાર પછી પૃથ્વી છે આપણી, પૃથ્વી તો પૃથ્વીની પોતાની ધરી ઉપરની ગતિ અથવા તો સૂર્યની આસપાસ ગતિ, બંને ગતિ ચોક્કસ છે એક જ રસ્તા ઉપર, રસ્તો એનો એક છે અને ચોક્કસ સમયગાળો 365 દિવસ થાય એટલે પોતાનો એક ચક્ર સૂર્યની આસપાસ પૂર્ણ કરનારું। પોતાની ધરીની વાત કરી તો 24 કલાક થાય એટલે પોતાની ગતિ રિપીટ કરનાર છે, એટલે પૃથ્વીની ગતિ વગેરેમાં રસ્તો તો નિશ્ચિત જ છે, ફિક્સ રસ્તો છે। આ સિવાય સિવવાના સંચાની સોયની ગતિ, હવે તમે બધાએ જોયું છે કે સીવવાનો જયારે સંચો ચાલુ હોય તો એની જે સોય રહી સતત ને સતત ઉપર નીચે ગતિ કરતી હોય, બરાબર છે, નિશ્ચિત સમયે રસ્તો પણ ફિક્સ જ છે, તો આવી ગતિને કહેવાય આવર્ત ગતિ। ક્લિયર થઈ ગયું? આવા ઘણા બધા ઉદાહરણ તમે તમારી આસપાસ મેળવી શકશો। ચાલો ત્યાર પછી આપણે વાત કરી છે દોલિત ગતિ કોને કહેવાય, બરાબર સમજો, દોલિત ગતિ। જો દોલિત ગતિની વ્યાખ્યા કઈ આવી છે, જે આવર્ત ગતિમાં, જો બરાબર સમજો, જે આવર્ત ગતિમાં કણ કે પદાર્થ આગળ પાછળ અથવા ઉપર નીચે ગતિ કરતો, જો મેં આવર્ત ગતિ કીધું એટલે એ વસ્તુ ફિક્સ થઈ જાય કે પદાર્થનો રસ્તો ફિક્સ છે, નિશ્ચિત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે અને કોઈ મધ્યમાન સ્થાન હોય, મધ્યમાન સ્થાન અથવા તો સંતુલિત સ્થાન કે જેની આસપાસ એ આગળ પાછળ કે ઉપર નીચે ગતિ કરતો હોય, એની આગળ પાછળ અથવા ઉપર નીચે, તો કે ખાસ મધ્યમાન સ્થાન એને સંતુલિત સ્થાન પણ કહેવાય। કોને કહેવાય? આપણે ઉદાહરણ જોઈએ એટલે ખબર પડશે, આવી રીતે ગતિ કરતો હોય તો એવી ગતિને આપણે કહીશું દોલિત ગતિ। આવર્ત ગતિ કીધી એટલે રસ્તો ફિક્સ થઈ ગયો, સમયગાળો પણ ચોક્કસ થઈ ગયો, કણ આગળ પાછળ જવો જોઈએ, આગળ પાછળ અથવા ઉપર નીચે આવી ગતિ થાય તો એવી ગતિ દોલિત ગતિ કહેવાય। એક ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે આપણને। દાખલા તરીકે વાટકો છે, વાટકાની અંદર તમે નાનો એવો ગોળો લીધો, થોડું સ્થળાંતર આપી મૂકી દેવાનું,
तो અહીંયાથી આ અહીંયાથી પાછો આમ વધારે નહીં જો વધારે શબ્દ ન જોડ્યો થોડું સ્થાનાંતર વધારે હોય તો આગળ પાછળ ગતિ નો કહેવાય આ થોડું સ્થાનાંતર આપજો એટલે આમ જશે પાછો આવશે આમ જશે પાછો આવશે આગળ પાછળ ગતિ થઈ નિશ્ચિત સમયગાળામાં બરાબર છે આપણે ઉધારી લઈએ કે આની અંદર ઘર્ષણ રી બહુ જ ઓછું થાય અથવા તો નહીં વધે છે ત્યારે જ આ બાબત શક્ય બને બરાબર છે આગળ પાછળ કયા સ્થાનની આજુબાજુ તો કે પોતે જ એ જગ્યાએ સ્થિર હતો આ જગ્યાએ એની આસપાસ આ જગ્યાની આજુબાજુ આગળ પાછળ ગતિ કાઢી દોલિત ગતિ એટલે વાટકાની અંદર આ ગોળીની ગતિ ત્યાર પછી બીજું ઉદાહરણ કેવું હોય સાધુ જે લોલક હોય અથવા તો આપણા ઘરે ઘડિયાળ પણ જોઈ હોય સાદા લોલક પડી છે ઘડિયાળ હોય છે બરાબર છે આ થોડું સ્થાનાંતર થોડું ચાલુ નહીં જરા કામ જશે પછી પાછી આવશે એટલે કે આ જે પોતાનું સ્થાન હતું એની આસપાસ આગળ અને પાછળ આ રીતે આગળ પાછળ ગતિ થશે દોલિત ગતિ સમજાય છે તો આવી બધી જે ગતિ છે આ બધી ગતિને આપણે દોલિત ગતિ તરીકે ઓળખીએ છીએ સમજી ગયું એવી જ રીતે હિંચકો હોય પણ હિંચકાનું સ્થાનાંતર તમે થોડું રાખો થોડું તો થોડા સ્થાનાંતર માટે એ ગતિ આગળ કે પાછળ કહેવાય જો મોટા હિંચકા થઈ જાય તો આગળ પાછળ ન થાય ગતિ ખાસ યાદ રાખજો નાના સ્થાનાંતર માટે ખાસ આ બધી ગતિ રહે એ નાના સ્થાનાંતર માટે શક્ય છે ક્લિયર થઈ ગયું આટલું બીજી બાબત ખાસ હવે સમીકરણ સ્વરૂપે પૂછે કે દોલિત ગતિ કેવી ગતિને દોલિત ગતિ કહેવાય તો યાદ રાખશું દોલિત ગતિ માટેની શરત દોલિત ગતિ માટેની શરત f સમપ્રમાણમાં x ની n ગા જ્યાં n એટલે કોઈ પણ હોઈ શકે 1 2 3 4 5 કોઈ પણ સંખ્યા હોઈ શકે ગમે તેટલી ઘાત હોઈ શકે બરાબર છે f ચલે છે x ની અંદર કોઈ પણ ઘાત હોઈ શકે આવા શું f એટલે બળ કોઈ પદાર્થ ઉપર લાગતું બળ પદાર્થ ઉપર લાગતું બળ અને x x એટલે પદાર્થે કરેલું સ્થાનાંતર એ બળના લીધે જે સ્થાનાંતર કરે છે એ સ્થાનાંતર એની ઘાત છે n એટલે આવા સ્વરૂપે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગતું હોય તો આવી ગતિ એ આ બળના લીધે જે ગતિ થાય એ ગતિને દોલિત ગતિ કહેવાય ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ તો ચાલો ત્યાર પછી આપણે સરળ આવર્ત ગતિની ચર્ચા કરીએ ચાલો ત્યાર પછી સરળ આવર્ત દોલિત ગતિ જે દોલિત ગતિના ઉદાહરણ જોયા વાટકાની અંદર ગોળીની નાનું સ્થાનાંતર પછી લોલકવાળી ઘડિયાળ છે એ સિવાય સ્પ્રિંગ છે બરાબર છે આ દરેક ઉદાહરણ દોલિત ગતિના છે હવે આપણે દોલિત ગતિનું સૌથી સરળ સ્વરૂપ જોવાનું છે જેને કહેવાય સરળ આવર્ત ગતિ એના નામમાં જ ગુણ છે જો ખાસ એટલે સરળ આવર્ત ગતિ એટલે શું તો ખાસ દોલિત ગતિ છે દોલિત ગતિનું સૌથી સરળ સ્વરૂપ એટલે જ સરળ આવર્ત ગતિ હવે પ્રશ્ન થાય સાહેબ સૌથી સરળ સ્વરૂપનો અર્થ બીજી બાબત દોલિત ગતિ કેને કહેતા જે આવર્ત ગતિમાં આગળ પાછળ કે ઉપર નીચે પણ ગતિ કરતો હોય એવી ગતિને દોલિત ગતિ કહેવાય એટલે સરળ આવર્ત ગતિ પણ સરળ આવર્ત ગતિમાં કણ આગળ પાછળ કે ઉપર નીચે ગતિ કરતો જ હોય એ સિવાય આપણે દોલિત ગતિમાં એ જોયું હતું કે કણ ઉપર લાગતું બળ રહ્યું ઈ x ના n ઘાત સ્વરૂપમાં હોય બરાબર તો હવે n ની સૌથી સરળ કિંમત એકદમ સાદી કિંમત આપણે n ની વેલ્યુ જોઈ હતી n બરાબર 1 2 3 4 2 તો n ની સૌથી સરળ વેલ્યુ મૂકી દીધો 1 સૌથી સાદી કિંમત 1 એટલે આ જે કિંમત થઈ જાય આવા સ્વરૂપનું બળ જે કણ ઉપર લાગે તો એના લીધે જે ગતિ થાય એવી ગતિને કહેવાય સરળ આવર્ત ગતિ હવે હું આ સમપ્રમાણ દૂર કરી નાખું તો આવું થઈ જાય f is equal to kx માઇનસ kx માઇનસ k મૂક્યા જોઈ લઈએ આપણે જ્યાં k એ અચળાંક છે બરાબર અથવા તો આપણે કાર્ય ઊર્જા અને પાવરમાં પણ ભણી ગયા હતા કે આ તો સ્પ્રિંગ બળ માટેનું સૂત્ર છે f is equal to માઇનસ kx જ્યાં k એટલે સ્પ્રિંગ અચળાંક આપણે કહેતા હતા બરાબર છે એનો એકમ થાય ન્યૂટન પર મીટર એટલે એનું પારિમાણિક સૂત્ર તમને આવડવું જોઈએ બરાબર આનો અર્થ એવો થયો કે હવે સરળ આવર્ત ગતિની વ્યાખ્યા કરવી હોય તમારે તો એવી રીતે કરી શકાય જે દોલિત ગતિમાં કણ પર લાગતું બળ એ પદાર્થના અથવા તો કણના સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો એવી ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય
साहब हवे आ केवी रीते एक उदाहरण જોઈએ એટલે તમને ખ્યાલ આવશે। दाखला तरीके आ स्प्रिंग છે, આ સ્પ્રિંગ સાથે આ એક પદાર્થને જોઈન્ટ કરેલો છે। અત્યારે સ્પ્રિંગને ખેંચેલી નથી, એકદમ પોતાની નોર્મલ સ્થિતિમાં છે, નોર્મલ સ્થિતિમાં છે, બરાબર। આ એની નોર્મલ સ્થિતિ થઈ ગઈ, બરાબર, સમજજો। હવે હું આ પદાર્થને ખેંચું છું આ તરફ, આ તરફ મેં બાહ્ય બળ લગાવ્યું, આ તરફ ખેંચું છું, અમુક અંતર સુધી ખેંચું, ધારો કે મેં અહીંયા સુધી ખેંચ્યો આ પદાર્થ, એટલે આ પદાર્થ અહીંયા સુધી પહોંચી ગયો, અહીંયા સુધી ખેંચ્યો, બરાબર। मतलब मैं आप बता अपने पोता ने जो स्थिति होती है यहाँ थी x जेटलो स्थानांतर रही थी, जेटलो x जेटलो कैसे, तो तुमने खबर से स्प्रिंग शू करे, तुम्हें जे तरफ बढ़ा को यानी विरुद्ध दिशा में पोते बढ़ लगा से जिन्हें आपने स्प्रिंग बढ़ दी, तो पदार्थ ने आ तरफ खींचो तो आ पदार्थ ऊपर लागू बढ़ रही हुई विरुद्ध दिशा में स्थानांतर तुम्हें आई स्थानांतर आ दिशा में तो पदार्थ ऊपर लागू बढ़ विरुद्ध दिशा में जो विरुद्ध दिशा में एटले माइनस दिशा स्थानांतर जे तरफ जाए विरुद्ध दिशा में बोर्ड लगे कई तरफ लगे तो कि आपोतानी मध्यमान स्थिति थी, मध्यमान स्थिति એટલે કે જ્યાં પદાર્થ સંતુલિત સ્થિતિમાં હતો અહીંયા કોઈ જ પ્રકારનો બળ લાગતું નહોતું, એકદમ નોર્મલ સ્થિતિ હતી, એ સ્થિતિને મધ્યમાન સ્થિતિ કહેવાય અથવા તો સંતુલિત સ્થિતિ કહેવાય, તો એ તરફ જ ખેંચવાનો પ્રયત્ન કરે, મેં આમ લઈ ગયો તો બળ આ તરફ, કદાચ મેં આને સંકોચિત કરી હોત તો પણ હતા, હું સંકોચિત કરે તો સ્પ્રિંગ બહાર તરફ બળ લગાડે, સ્થાનાંતર આ તરફ થયું, બળ આ તરફ મધ્યમાન સ્થાન તરફ લઈ જવાનો પ્રયત્ન કરે, આ બળ હંમેશા મધ્યમાન સ્થાન તરફ લાગે, તો આવી જે ગતિ છે એને આપણે કહીશું સરળ આવર્ત ગતિ, સૌથી સરળ સ્વરૂપ દોલિત ગતિનું, એટલે કે x ની એક ઘાત હોય, કમ્પ્લેન આટલું ક્લિયર થઈ ગયું મિત્રો। હવે આપણે એની શરતો જોવાની છે, શરતો બરાબર છે, ચાલો શરતો જોતા જઈએ, ચાલો હવે આપણે સરળ આવર્ત ગતિને ઓળખવી હોય તો કઈ રીતે ઓળખો, જો ખાસ કરીને એનસીઈઆરટી ટેક્સ્ટબુક કે બીજી કોઈ ટેક્સ્ટબુકમાં આવી એક્ઝેક્ટ શરતો ન આપેલી, પરંતુ ખાસ મેં આ રીતે ટ્રીક બનાવેલી છે, તમે આટલી શરતને અનુસરશો એટલે તમે સરળ આવર્ત ગતિને ઓળખી શકશો, બરાબર છે, એટલે ખાસ જોતા જાઓ। સરળ આવર્ત ગતિની પહેલી શરત છે f = - kx, બરાબર, ખાસ જ્યાં x રહ્યું, x આ જે x છે આ x ઈ મધ્યમાન સ્થાન થી જ ગણતરી કરવાની, મધ્યમાન સ્થાન થી જ માપવાનું, ખાસ યાદ રાખજો, સ્પ્રિંગ ની લંબાઈ હોય એટલું નહીં, પદાર્થ ની જેટલી પોતાની મધ્યમાન સ્થાન થી ખસેડેલો છે એટલું અંતર એટલે x, બરાબર। ચાલો f બરાબર માં થાય તો f બરાબર માં મૂકી દઉં, f બરાબર માં - kx, મારે પ્રવેગ શોધવો છે તો પ્રવેગ ને a ને કરતા કરતો m નીચે આવી ગયું kx ના છેદ માં m, બરાબર, m એટલે જે તે પદાર્થ ને ખેંચેલો છે તેનું દળ। બીજું હવે આના ઉપરથી આપણને નવું સૂત્ર મળશે, ખાસ માઇનસ આ k બાય m છે એને ઓમેગા સ્ક્વેર તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો, જ્યાં ઓમેગા સ્ક્વેર એટલે k બાય m, બરાબર। આ તમે થિયરી માં ભણી જ ગયા છીએ આપણે કે ઓમેગા બરાબર વર્ગમૂળની અંદર k ના છેદમાં n, તો બંને બાજુ વર્ગ કરો એટલે ઓમેગા સ્ક્વેર બરાબર k ના છેદમાં n થાય, આપણે થિયરી માં ભણી ગયા છીએ, બરાબર, એટલે ખાસ રેડી, તો આ એક નવું સૂત્ર મળ્યું કે સરળ આવર્ત ગતિ એટલે શું, તો કે એ પદાર્થ જે ગતિ કરે છે એનો પ્રવેગ માઇનસ ઓમેગા સ્ક્વેર x મુજબ હોય તો તે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે, તેમ કહેવાય, જ્યાં ઓમેગા એટલે શું, ઓમેગા એટલે પદાર્થની કોણીય આવૃત્તિ, ખાસ યાદ રાખો કે પદાર્થની કોણીય આવૃત્તિ, x એટલે સ્થાનાંતર, a એટલે પ્રવેગ, ક્લિયર થઈ ગયું આટલું, ચાલો ત્યાર પછી બીજી શરત જોઈએ, સરળ આવર્ત ગતિ કરતો હોય તો એવા પદાર્થની બીજી શરત શું થાય, તો જો તમને કોઈ સમીકરણ આપેલું હોય x બરાબર a sin ઓમેગા t + 5 અથવા x બરાબર a cos ઓમેગા t + 5 પછી આ સ્થાનાંતર છે, કણનું સ્થાનાંતર એટલે x, x વડે પણ દર્શાવે, y વડે પણ દર્શાવે, બરાબર છે, કોઈ પણ વડે દર્શાવે, જે સમય સાથે બદલાય, સમયનું વિધેય છે, એટલે ઘણીવાર આવું પણ લખીને આપે x, t નીચે લખેલા હોય x, t બરાબર છે, ખાલી x લખો તો પણ ચાલે, હવે આપણે આ થિયરીમાં ભણી ગયા છીએ એટલે બહુ ચર્ચા નહીં કરીએ, પરંતુ ફટાફટ આપણે લઈ લઈએ, જ્યાં a એટલે પદાર્થનો કંપ વિસ્તાર,
हम विस्तार थे एम पण कही सकीए पदार्थ ना स्थानांतर नु महत्तम मूल्य, महत्तम मूल्य बराबर छे। आ तो आपणे खबर छे कोई पदार्थ गति करतो होय तो एमां कोई एक तरफ करेला स्थानांतर नु महत्तम मूल्य एटले एने कंप विस्तार कहे। ओमेगा एटले कोणीय आवृत्ति बराबर छे। एनु बीजु सूत्र आ सूत्र तो आपणे खबर पड़ी, आ सिवाय नु बीजु सूत्र छे 2 पाई अपॉन टी, टी एटले आवर्तन अथवा तो 2 पाई एम। આટલું યાદ રાખવાનું જો ખાસ દાખલા માટે ટી ની સાથે જે આપેલું હોય એને કોણી આવૃત્તિ કહેવાય, ઈ ઓમેગા હોય તો ઓમેગા ને કોણી આવૃત્તિ કહેવાય, 2 ઓમેગા એ હોય તો 2 ઓમેગા ને કોણી આવૃત્તિ કહેવાય, 3 ઓમેગા એ હોય તો 3 ઓમેગા ને કોણી આવૃત્તિ કહેવાય, ટી સાથે જે હોય ઈ કોણી આવૃત્તિ, અને એનું સૂત્ર થાય 2 પાઈ / ટી બરાબર 2 પાઈ એ બરાબર થાય। થાય એટલે થાય પ્રારંભિક કળા, થાય એટલે પ્રારંભિક કળા એને કળા કોણ પણ કહેવાય, કોણ એટલે ખૂણો, વો એમ નહીં કોણ, કોણ એટલે ખૂણો, અથવા તો એને કહેવાય કળા અચળાંક બરાબર છે। રેડી એના બધા નિકનેમ છે અને આજે આ કેપ ઉપર છે ઓમેગા ટી પ્લસ ફાઈ આટલા પદને માત્ર આપણે કળા તરીકે ઓળખો, કળા એટલે ખૂણો બરાબર, કયા ખૂણાને એ અનુસરે છે તો આ બીજું છે। જો આવા કોઈ સ્વરૂપે તમે સમીકરણ દેખો તો ડાયરેક્ટ ઈ સરળ આવર ગતિ છે જ, ક્લિયર થઈ ગયું। ચાલો ત્યાર પછીની ત્રીજી શરત જોઈએ। ચાલો સરળ આવર્તગતિની બે શરતો લઈએ, પહેલી શરત હતી બળ માઇનસ કેએક્સ મુજબ એનું સૂત્ર થવું જોઈએ બળનું, બીજી શરત જોઈએ આપણે એનું પ્રમાણિત સ્વરૂપ એ સાઈન ઓમેગા ટી પ્લસ વાય અથવા એ કોસ ઓમેગા ટી પ્લસ વાય, ત્રીજી શરત ઘણી વખત તમને સમીકરણ આવું આપેલું હોય કે કોઈ સમયનું વિધેય છે એફ એટલે ફંક્શન વિધેય, કોઈ સમયનું વિધેય આવા સ્વરૂપે આપેલું છે તમને પૂછેલું હોય સરળ આવર ગતિ છે તેની ચકાસો, તો આવું આપેલું હોય તો ખાસ પેલા આપણે એને સ્વરૂપમાં લઈ જવું પડશે, તો એના માટે હું શું કરું બરાબર સમજો, અહીંયા સાઈન ઓમેગા ટી છે અહીંયા કોસ છે પણ ખૂણો સમાન છે ઓમેગા ટી તો શું કરવાનું, તો એ અને બી અહીંયા સાઈન છે તો એની સાથે કોસ આવે એવું કોઈ પદ આપણે લખીએ એની જગ્યાએ, તો હું કઈ આવું પદ લખું છું ડી કોસ ફાઈ, આ કોઈ પણ ખૂણો લઈ શકો તમે બરાબર છે, કોઈ પણ કિંમત લઈ શકો, આપણે એના દાખલા ગણશું એટલે વધારે તમને ખ્યાલ આવશે, ડી એટલે કોઈ અચળાંક છે બરાબર છે, ફાઈ એટલે પણ કોઈ અચળાંક કિંમત લીધેલી છે આ સાઈન ઓમેગા ટી બરાબર, એવી જ રીતે બી ની જગ્યાએ પણ ડી કોઈ અચળાંક છે આ જે હતું અહીંયા કોસ હતું તો એની સાથે સાઈન વાળું લેવાનું સાઈન ફાઈ કોસ ઓમેગા ટી, ક્લિયર થઈ ગયું, ડી કોમન નીકળી જાય બંને પદમાંથી, ચાલો ડી કોમન કહી જાય તો કૌંસ ની અંદર આવું હશે કોસ ફાઈ સાઈન ઓમેગા ટી પ્લસ સાઈન ફાઈ કોસ ઓમેગા ટી, હવે આવશે ગણિતનું સૂત્ર બરાબર છે, બાયોલોજી વાળા વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડશે પરંતુ સૂત્ર ખાસ યાદ રાખો, સૂત્ર આવું છે, જો સૂત્ર હું અહીંયા લખું છું સાઈડમાં સાઈન એ કોસ બી વત્તા કોસ એ સાઈન બી, આવું હોય સાઈન હોય કોસ હોય કોસ હોય સાઈન ખૂણા અલગ અલગ અલ્ટરનેટ, અહીં એ છે સાઈન ની સાથે થાય સાઈન ની સાથે બી આવી જાય, કોસ ની સાથે બી છે અહીં કોસ ની સાથે આવી જાય, વચ્ચે કોઈ પણ હોય નિશાની પ્લસ હોય માઇનસ હોય બરાબર છે, તો આનો જવાબ આવે સાઈન કૌંસ ની અંદર જે બંને ખૂણાઓ છે એ બંને ખૂણાઓ લખી નાખો, વચ્ચે પ્લસ હોય તો પ્લસ વચ્ચે માઇનસ હોય તો માઇનસ, કમ્પ્લેટ આવું સૂત્ર છે ગણિત ની અંદર, તો અહીંયા પણ આ સૂત્ર હું લાગુ પાડી શકું, હવે મને કહે તો ડાયરેક્ટ કોસ ફાઈ સાઈન ઓમેગા ટી સાઈન ફાઈ કોસ ઓમેગા ટી, ખાસ આવશે જવાબ સાઈન તમારો, પરંતુ પેલો ખૂણો કયો રાખવાનો, જો પ્લસ આવે તો કઈ તકલીફ નથી માઇનસ હોય તો એ માઇનસ બી બી માઇનસ એ, પેલા તમારું પદ જોડો પેલા પદમાં જે સાઈન વાળું પદ છે એનો ખૂણો પેલા સાઈન જવાબ છે એટલે સાઈન વાળા ખૂણો પેલા લેવાનો, ઓમેગા ટી પ્લસ છે એટલે પ્લસ, સમજાનો અર્થ અહીંયા પણ એવી જ રીતે આ તો વ્યાપક સૂત્ર છે સાઈન એ કોસ બી, અચ્છા ખૂણા ચેન્જ કરી નાખ્યા એ ખૂણો આને આપી દીધો બી ખૂણો આને આપી દીધો, તો આનો જવાબ આવે સાઈન, સૂત્ર છે યાદ રાખવાની ટેકનિક શીખડાવું છું, બાકી તો સૂત્ર યાદ રાખવાનું સાઈન એ કોસ બી કોસ એ સાઈન, તો એનો જવાબ શું આવે સાઈન આવે, બંને ખૂણાનો ના સરવાળો બંને ખૂણાની કા ભાગ કરે, કયો ખૂણો પેલા જે સાઈન માં જે પેલા પદમાં હોય સાઈન નો ખૂણો એ પેલા
પછી બીજું ક્લિયર થઈ ગયું હવે જુઓ તો આ સ્વરૂપ તો કોના જેવું આવ્યું આ સ્વરૂપ તો તમારે આવ્યું સરળ આવર્ત ગતિ જેવું એટલા માટે હું કહેતો હતો કે જ્યારે આવર્તના સાઈન અને કોસ કોસ અને સાઈન કે કોસ કોસ સાઈન સાઈન સરવાળા સ્વરૂપે આપેલા હોય આવર્તી કે બાદબાકી સ્વરૂપ તો એને આવા સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડે હવે આ સ્વરૂપ તો કોના જેવું થઈ ગયું બિલકુલ આપણું વ્યાપક સ્વરૂપ હતું જે સરળ આવર્ત ગતિ a sin ओमेगा t प्लस फाइव જેવું જ છે આના જેવું છે એટલે અહીંયા d છે ओमेगा d फाइव તો फाइव એના જેવું જ છે એટલે એમ કહી શકાય કે આ સમીકરણ પણ સરળ આવર્ત ગતિ દર્શાવે છે ક્લિયર થઈ ગયું આટલું કમ્પ્લેટ હવે બીજી બાબત હવે આવા સમીકરણ તમને મળી જાય પરંતુ ઘણી વખત d શોધવાનો હોય આવા phi શોધવાનો આવી રીતે આવા સમીકરણમાં તો કઈ રીતે કરો હવે તમે જુઓ તો મેં અહીંયા a બરાબર કિંમત શું મૂકી હતી જ્યાં a એટલે આવું લીધું હતું મેં d cos phi અને b એટલે d sin phi લીધા હતા આવું લીધું હતું બરાબર હવે આના ઉપરથી આપણે ગણતરીમાં આગળ વધી જોઈએ હું આ બંને બાજુનો વર્ગ કરું છું a સ્ક્વેર નો વર્ગ કર્યો અને b સ્ક્વેર નો વર્ગ કર્યો બંને નો વર્ગ કરી અને સરવાળો કરું છું તો કઈક મળશે મને ચેક કરો જો શું મળે આનો વર્ગ આનો a નો વર્ગ એટલે d स्क्वायर cos स्क्वायर 5 प्लस प्लस d નો વર્ગ d स्क्वायर sin स्क्वायर 5 કમ્પ્લીટ d स्क्वायर કોમન નીકળી ગયા કૌંસ ની અંદર હોય તો cos स्क्वायर 5 प्लस sin स्क्वायर 5 જવાબ આવે 1 આ ગુણ્યા 1 નથી લખતો એટલે આ રીતે તમે d ની કિંમત શોધી શકો જે તમે d મૂકતા હી તમને 5 શોધવાનું કે 5 5 કઈ રીતે શોધવાનો તો જો તો પહેલા હું આ બંનેનો ગુણોત્તર લઈ નાખું a / b ચાલો a / b લઉં છું તો શું થાય d d કેન્સલ થઈ જશે ચાલો તો લખું પહેલા આપણે લખી એટલે ખબર પડશે d sin phi d d કેન્સલ 5 5 કુડે દેવો 5 હવે હું બંને બાજુ ઉલટાઈ નાખું b ના છેદમાં a અહીંયા થઈ જશે sin phi ના છેદમાં cos phi sin phi છેદમાં cos phi એટલે થઈ જાય 10 phi તો આ રીતે phi શોધવા હોય તો phi શોધવા હોય તો આ બાજુ ઇન્વર્સ વિધેય લઈ નાખો આ બાજુ મૂળ વિધેય છે એટલે આ બાજુ લઈ નાખો ઇન્વર્સ tan ઇન્વર્સ b ના છેદમાં a એટલે phi તો આ રીતે તમે phi પણ શોધી શકો પણ કહેવાનો મૂળ અર્થ આ હતો કે આ વખતે જ્યારે sin અને cos સરવાળાની બાદબાકી સ્વરૂપે હોય તો તે સરળ આવર્ત ગતિ હોય શકે બીજી ખાસ બાબત યાદ રાખવાની છે આમાંથી જે શીખવા જેવું છે એ આ છે જો આવી રીતના સરવાળા કે બાદબાકીમાં સરવાળા કે બાદબાકીમાં સરવાળા કે બાદબાકીમાં આકૃતિ અલગ અલગ હોય આકૃતિ અલગ હોય તો તે સરળ આવર્ત ગતિ નથી ખાસ યાદ રાખજો જો અહીંયા આવૃત્તિ જો ટી ની સાથે જે આવૃત્તિ હોય એ આવૃત્તિ કહેવાય ઓમેગા જેટલી છે ટી ની સાથે આવૃત્તિ હોય અહીંયા ટી ની સાથે આવૃત્તિ ઓમેગા બે જગ્યાએ આવૃત્તિ સમાન હતી એટલે તમને આવું સ્વરૂપ મળ્યું એટલે તમારે જોયા વગર કહી દેવાનું જો સરવાળા બાદ આવૃત્તિ ઇક્વલ હોય અહીંથી ખબર પડી અહીંયા ઓમેગા ટી હોય એ જગ્યાએ અહીંયા 2 ઓમેગા ટી એક અહીંયા ઓમેગા ટી નહીં 2 ઓમેગા ટી તો આ પદ સરળ આવર્ત ગતિ ન થાય અત્યારના કેસમાં વિચારો બંને જગ્યાએ આવૃત્તિ સેમ છે સેમ છે ઓમેગા ઓમેગા એટલે આ સરળ આવર્ત ગતિ થાય એટલે આપણને આ મળ્યું પરંતુ આ તો ડાયરેક્ટ આવા એમસીક્યુ જેવી પૂછકેટ એમ્સમાં પૂછાયેલા છે એટલે ડાયરેક્ટ તમે ગણતરી કર્યા વગર ડાયરેક્ટ જવાબ આપી શકો એટલા માટે સરવાળા મતલબ કે આવૃત્તિ જે અલગ હોય તો સરળ આવર્ત ગતિ નથી ખાસ યાદ રાખજો બરાબર અને બીજી એક ખાસ નોંધ યાદ રાખવાની છે નોટ કરી પેલી નોંધ log x હોય e નો x ઘાત હોય e ના x ઘાત ને બીજું શું કહેવાય ખબર છે ને કૌંસમાં લખ નામ e ના x ઘાત એક્સપોનેન્શિયલ એટલે કે ઘાતાંકીય વિધેય ઘણીવાર e રેસ ટુ x ને આવી રીતે ન લખેલું આપે એને આમ પણ લખેલું આપે આવી રીતે exp અને x લખેલો હોય તો આનો અર્થ શું સમજો exp એટલે e ના ઘાતમાં પરંતુ અહીંયા ઘાતમાં લખી ન આપે પણ exp પછી લખેલું હોય તો તમારે એવું સમજો ના e ના ઘાતમાં લખેલું છે બરાબર આવા કોઈ વિધેય ક્યાં આવર્ત જ નથી આવર્ત નથી એટલે
एनी किंमत तो क्यारे रिपीट ज नथी थती। जो सरल आवर्त गति नो प्रश्न क्यारे आवे बराबर समझो, आवर्त विधेय होय, आवर्त होय पछी आवशे दोलित गति। दोलित गति कोने कहेवाय? जे आवर्त गति करे एमां आगळ पाछळ के ऊपर नीचे अथवा आगळ पाछळ गति थाय तो दोलित गति। सरल आवर्त गति कोने कहेवाय? ओके, जे दोलित गति मां सौथी सादु स्वरूप सरल स्वरूप एने सरल आवर्त गति कहेवाय। आवर्त विधेय किंमत रिपीट थाय। जो हूँ खाली आवर्त बोलू छु, सरल आवर्त नथी बोलू छु। क्लियर थयुं? आने व्यस्त पण साइन नो व्यस्त थाय कोसे, कोस नो व्यस्त थाय से, आ पण आवर्त ज छे बराबर। अने त्रीजो पॉइंट, टेन होय के कोट होय आ आवर्त ज नथी। आवर्त नथी एटले आनी किंमत क्यारे रिपीट नथी थती, समयांतरे रिपीट नथी थती। तो आटला खास पॉइंट याद રાખવાના। હવે આપણે આ ત્રણે ત્રણ શરતો ભણ્યા, એને આધારે દાખલાઓ જોઈએ કે કઈ સરળ આવર્ત ગતિ દર્શાવે છે, કઈ સરળ આવર્ત ગતિ નથી દર્શાવતું, કઈ આવર્ત દર્શાવે છે, કઈ આવર્ત નથી દર્શાવતું। ક્લિયર થયું? ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ એટલે વધારે વિગતવાર ખબર આવે। હવે જો આ બધા દાખલા આપેલા હોય, તમને કીધું હોય આવર્ત છે, આવર્ત નથી, સરળ આવર્ત છે કે નહીં, બરાબર, તો શું કરવાનું? બરાબર, જો ખાસ યાદ રાખો, સાઈન અને કોસ વિધેય આવે તો એ આવર્ત તો છે, પછી સરવાળા સ્વરૂપે હોય, બાદબાકી સ્વરૂપે હોય, સાઈન અને કોસ આવર્ત વિધેય છે જ, બરાબર। એ ગમે તેટલી આવૃત્તિ હોય, ગમે તેટલી સરવાળા બાદબાકી આપેલા હોય, સાઈન અને કોસ આવે એટલે આવર્ત તો છે, આ નક્કી જ વાત છે, બરાબર। હવે જો અહીંયા જો સાઈન માત્ર સાઈન તો કે આવર્ત, માત્ર કોસ તો પણ આવર્ત જ થાય, બરાબર, બે નો સરવાળો તો પણ આવર્ત થાય, ક્લિયર। પણ હવે આપણે એ ચેક કરવું છે આ સરળ આવર્ત ગતિ છે કે નહીં, તો મેં તમને કીધું જયારે પણ સાઈન કોસ સરવાળા સ્વરૂપે આવે, શરત નંબર ત્રણ ત્રીજી યાદ કરો, સાઈન કોસ સરવાળા સ્વરૂપે આવે તો એમાં ચેક કરી લેવાનું આવૃત્તિ ઇક્વલ છે, હા છે છે, તો એ સરળ આવર્ત હોય જ, સરળ આવર્ત ગતિ છે જ, આ સરળ આવર્ત ગતિ છે જ, બરાબર, ક્લિયર। પણ સરળ આવર્ત ગતિ હોય તો ઘણીવાર તમને એમ પણ પૂછું એનો આવર્તાળ, એનો કંપ વિસ્તાર કેટલો, તો એ ગણતરી કરવા માટે થઈ, અને મેં તમને આની આગળની જે શરતો લગાવી તો એમાં મેં ઓલા ડી કોસ ફાય ડી સાઈન ફાય એવી ગણતરી કરી, એ ગણતરી હવે આપણે આ કામ લાગશે, બરાબર। ચાલો જોતા જઈએ, સાઈન ઓમેગા ટી છે વત્તા કોસ ઓમેગા ટી, બરાબર, જોઈએ। હવે જો સાઈન ઓમેગા ટી, ઓમેગા ટી બંનેના ખૂણા તો ઇક્વલ છે, આગળ કઈ નથી, તો આગળ મારે સમાન સંખ્યા અહીંયા એડ કરવાની છે, પરંતુ એવી સંખ્યા એડ કરવાની કે જેથી કોસ છે તો એની સાથે સાઈન વિધેય આવવું જોઈએ, સાઈન છે તો એની સાથે કોસ વિધેય આવવું જોઈએ, એવી સંખ્યા। તો તમને ધોરણ દસ ના વાળા પુસ્તક આવડવા જોઈએ, દાખલા તરીકે હું રૂટ ટુ વડે ગુણી નાખું છું અને રૂટ વન અપન રૂટ ટુ વડે અંદર ગુણી નાખું અને ભાગી નાખું, ચલો વન અપન રૂટ ટુ અને સાઈન ઓમેગા ટી કેમ આજ લીધી એ હમણાં ખબર પડશે, અહીંયા પણ વન અપન રૂટ ટુ કોસ ઓમેગા ટી, જો ઓલા પણ તો વ્યાપક સ્વરૂપ હતું ને, એટલે હું ડી કોસ ફાય ડી સાઈન ફાય એવું લેતો હતો માત્ર સમજાવવા માટે, હવે દાખલા આવી ગયા, દાખલામાં ડી કોસ ફાય ડી સાઈન ફાય એવું ન હોય, આપણે આવું લેવાનું છે, યાદ રાખવાનું સાઈન ની સાથે કોસ આવવું જોઈએ, કોસ ની સાથે સાઈન આવવું, તો એવી કઈ સંખ્યા વડે જો મેં કોઈ ચેન્જીસ નથી કર્યા, ચેન્જ નથી કરવાનું સમીકરણ, રેડી, કેમ આવી કિંમત લીધી, કારણ કે આ એક જ કિંમત એવી છે વન અપન રૂટ ટુ, કે જે કોસ પિસ્તાલીસ અને સાઈન પિસ્તાલીસ બંને બરાબર થાય, અહીંયા સેમ ખૂણો સેમ આવવું જોઈએ, એક જગ્યાએ કોસ એક જગ્યાએ સાઈન, એટલા માટે મેં આવી સંખ્યા લીધી, સમજાણો અર્થ, ચાલો તો રૂટ ટુ એમ ન વન અપન રૂટ ટુ સાઈન છે તો અહીંયા કોસ આવવું જોઈએ, વન અપન રૂટ એટલે કોસ પિસ્તાલીસ પણ થાય સાઈન પિસ્તાલીસ પણ થાય, પણ હું અહીંયા શું લઈશ, સાઈન છે તો અહીંયા કોસ પિસ્તાલીસ લખીશ, કોસ પાઈ બાય ફોર, ક્લિયર થયું, સાઈન ઓમેગા ટી પ્લસ અહીંયા કોસ છે તો હું અહીંયા સાઈન લખીશ સાઈન પાઈ બાય ફોર, અર્થ સમજાણો, હવે કોઈને પ્રશ્ન થાય સાહેબ એક તો હતા બંને જગ્યાએ એક જ છે, પણ એક હોય તો એક કિંમત કેટલા બરાબર થાય, કોસ 0, અહીં કોસ 0 આવશે, હાલો
आया एक साइन नेव पर खूणा समान नो थाय आ जीरो खूणो थाय नेव खूणा खूणो समान रहेवा जो एवी किंमत लेवानी એટલે આ એક જ આવશે રેડી સમજાણો ચાલો ફરીથી આયા આપણે સૂત્ર વાપરી cos sin sin ને cos જો ખૂણા ઉલટ સુલટ છે આ cos નો જે ખૂણો છે એ આ sin નો ખૂણો આ sin નો જે ખૂણો છે એ આ cos નો ખૂણો તો સૂત્રનો શું આવે કેના બરાબર આવે આ જવાબ આ જવાબ આવે sin અને કૌંસ ની અંદર બંને ખૂણા કોઈ પણ એક બદલ્યો આ તો આ ચાલો આ બદલો ઓમેગા t અને pi / 4 વચ્ચે દિશાની પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય માઇનસ પણ માઇનસ માં ખાસ કરી રાખવાનું પહેલા પદ માં જે sin હોય એ પહેલા રાખવાનું ઓમેગા t પછી cos વાળો ખૂણો ક્લિયર તો જો તો આ સમીકરણ બિલકુલ આપણો જે સમીકરણ છે આ સમીકરણ આપણો સરળ આવર્તતિ નું જે વ્યાપક સમીકરણ છે એ સોરી x બરાબર k sin ઓમેગા t પ્લસ 5 જેવું છે એટલે કહી શકીએ કે સરળ આવર્તતિ છે ઈ તો આપણે પહેલા કહી દીધું પણ આ ગણતરી શું કામ કરી સાહેબ તો આ ગણતરી એટલા માટે કરી કે a ઓમેગા 5 આવું બધું શોધવું હોય તો આ જરૂરી છે બરાબર ચાલો a કેટલા થાય આને આની સાથે સરખાવી જોઈએ તો a બરાબર થાય √2 બરાબર ઓમેગા તો ઓમેગા થશે તો ઓમેગા બરાબર થઈ જાય સૂત્ર 2 pi / t અથવા તો 2 pi f આ તો સૂત્ર છે આપણે જો t ની સાથે જે હોય એ 2 pi / t બરાબર થાય t ની સાથે જે હોય એ 2 pi / t બરાબર થાય 2 ઓમેગા તો 2 ઓમેગા બરાબર 2 pi / t અથવા 2 pi એ રીતે 5 કેટલા થઈ જાય પ્લસ pi / 4 ક્લિયર થઈ ગયું તો આ એવી સરળ આવર્તતિ છે જેનો કંપ વિસ્તાર √2 હોય ઓમેગા 2 pi / 1 હોય અને પ્રારંભિક કળા pi / 4 હોય કમ્પ્લીટ ત્યાર પછીનો દાખલો જોઈએ એટલે કે આ બંનેનો સરવાળો તો આવર્તો છે સરળ આવર્ત પણ છે ક્લિયર થયું ચાલો ત્યાર પછીનો બીજો દાખલો નંબર ચેક કરો sin cos sin cos હોય એટલે આવર્ત કહેવાય આ પદ પણ આવર્ત જ છે sin વિધેય આવર્ત છે cos વિધેય પણ આવર્ત જ છે ફરીથી sin વિધેય આવર્ત છે આવર્તનો અર્થ કિંમત રિપીટ થાય ગણિત દ્વારા વિદ્યાર્થીઓ તો શીખી જ ગયા હોય sin 90 પછીની કિંમતો બધી શોધવી હોય sin 120 ડિગ્રી sin 150 ડિગ્રી sin 180 ડિગ્રી પછી કિંમતો રિપીટ થાવા માટે એકમ વર્તુળમાં આપણે ભણી જ ગયા છે બરાબર 0 90 180 270 360 પછી ફરીથી બધી કિંમતો રિપીટ જ થાય સમયાંતરે એવું રીતે sin અને cos બંનેમાં દરેક પદ આવર્તતો તો છે જ દરેક પદનો સરવાળો આવર્તતો થાય આખે આખું સમીકરણ આવર્ત વિધેય તો છે પર્ટીક્યુલર આવર્ત થાય આવર્ત આવર્ત અહીંયા પણ આ આવર્ત એનો સરવાળો પણ આવર્ત થાય હવે આપણે ચેક કરવું સરળ આવર્ત છે કે નહીં સરળ આવર્ત માટે શું કીધું હતું sin cos સરવાળા બાદબાકી સ્વરૂપે હોય ઓલી ત્રીજી શરત યાદ કરો તો એમાં જોઈ લેવાનું દરેક પદની આવૃત્તિ t ની સાથે જે આવૃત્તિ છે એ માત્ર ઓમેગા છે t ની સાથે જે છે એ 2 ઓમેગા છે t ની સાથે છે 4 ઓમેગા દરેક પદની આવૃત્તિ અલગ છે દરેક પદની આવૃત્તિ અલગ હોવાથી આવૃત્તિ અલગ હોવાથી સરળ આવર્ત થાય સરળ આવર્ત થાય સરળ આવર્ત ગતિ નથી ઇક્વલ હોત તો સરળ આવર્ત થાય અને સરળ આવર્ત નથી તો આવું સમીકરણ તમને મળશે જ નહીં આ ગેરંટી સાથે ન મળે ટ્રાય કરવા છૂટી નહીં જ મળે એટલે તો કહું છું ડાયરેક્ટ આ કરી નાખવાનું અને હોય તો જ તમને પૂછે કે કેટલો કંપ વિસ્તાર છે કેટલી ઓમેગા છે કેટલી પ્રારંભિક કળા છે ક્લિયર થઈ ગયું પરંતુ સરળ આવર્ત નથી પરંતુ આ આખે આખું જે પદ રહ્યું આ આખે આખું જે સમીકરણ રહ્યું એ આખે આખું સમીકરણ આવર્ત તો કહેવાય રિપીટ તો થાય જ છે ક્લિયર કારણ કે આ આવર્ત 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 હોય દરેક પદ એની સરવાળો કરો કે એની બાદબાકી કરો એ આવર્ત તો કહેવાય અને આવર્ત હોય એને આવર્તકાળ હોય જ આવર્તકાળ હોય દરેક પદનો આવર્તકાળ હોય ચાલો sin ઓમેગા t પદનો આવર્તકાળ આના માટે આવર્તકાળ શોધવો છે આવર્તકાળ શોધવો હોય તો શું કરવાનું પેલા ઓમેગા ઓમેગા નું સૂત્ર આવડે ને ઓમેગા બરાબર થાય 2 pi / t કોણી આવૃત્તિ કેને કહેવાય t ની સાથે હોય કોણી આવૃત્તિ એના બરાબર 2 pi / t તો આમાંથી t ને કરતા કરી નાખો એટલે થઈ ગયું 2 pi / ઓમેગા આના માટેનો આવર્તકાળ ચાલો આ પદનો આવર્તકાળ cos 2 ઓમેગા t આના માટે
कोणीय आवृत्ति के टीवी साथ कोणीय आवृत्ति कोणीय आवृत्ति बराबर तो सूत्र है टू पाई अपॉन टी कोणीय आवृत्ति बराबर टू पाई अपॉन टी कम्प्लीट आमांथी टी ने करता करो बे कैंसल थी गया तो टी बराबर थी गया पाई बाय ओमेगा त्रीजा पद माटे चलो साइन फोर ओमेगा टी एना माटे आवर्त काळ शोधी आना माटे आवर्त काळ शोधो तो टी साथे जे होय ई कोणीय आवृत्ति बराबर टू पाई अपॉन टी कोणीय आवृत्ति बराबर टू पाई अपॉन टी तो आमांथी टी ने करता करो तो टी बराबर टी ने आपी जवा बे कैंसल थी गया दरेक पद नो आवृत काळ अलग अलग छे बनी सके आवृत्ति अलग अलग छे एटले थाय छे परंतु आ आखाय पद नो आवृत काळ शुं थाय समग्र समीकरण नो आवृत काळ जो खास आवुं घणी वखत पूछाय तो जेटला पद छे ई दरेक पद माथी जे आवृत काळ सौथी मेक्सिमम होय मेक्सिमम जेटला आवृत काळ मळ्या त्रण मेक्सिमम आवर्त काळ हो ईज लेवानो मेक्सिमम आवर्त काळ ई तमारा समीकरण नो आवर्त काळ थाय तो आमांथी मेक्सिमम आवर्त काळ कयो थाय जो पाई बाय ओमेगा दरेक पद मां छे पाई बाय ओमेगा आ तो दरेक पद मां छे आई 1 बाय 2 आई 1 ने 2 आ सौथी વધારે એટલે આખા પદ નો આવર્ત કાળ આટલો થાય 2 પાઈ બાય ઓમેગા બરાબર થી આખા પદ નો આવર્ત કાળ થયો આમાં નહોતું કે આમાં તો બેયમાં આવૃત્તિ સમાન હતી એટલે એક જ આવર્ત કાળ થાય तो मैं तुमने कीधु सरवाळा बदका गई तो डायरेक्ट आवृत्ति जोई लेवानी समान छे तो सरळ आवर्त छे समान नथी तो सरळ आवर्त नथी परंतु अहीं जो साइन नथी साइन नो वर्ग छे के घन होय आवा कोई पण होय ने तो तमारे पहेला मात्र साइन साइन नी एक घात मां के कोस नी एक घात मां पहेला ई पद ने फेरवो पड़े त्यार बाद तमे डिसीजन लई शकशो क्लियर थयुं साइन नी जेरे करता वधारे एक साइन के कोस नी घात होय त्यारे मात्र एने एक घात मां कन्वर्ट करवो पड़े त्यार बाद डिसीजन लेवर तो आना बराबर गणित मां सूत्र छे आवी गयुं बराबर 1 माइनस कोस 2 ओमेगा टी अखाई ना छेद मां 2 जो साइन स्क्वेर थीटा बराबर 1 माइनस अहीं जे खूणो होय डबल अखाई ना छेद मां 2 एवुं थाय कोस स्क्वेर ओमेगा टी होय तो आवुं सूत्र छे मेथ्स मां 1 प्लस कोस 2 ओमेगा टी अखाई ना छेद मां 2 साइन होय के कोस अहीं कोस जाय छे प्लस माइनस थाय बराबर साइन होय तो माइनस હવે જો તો અહીંયા બંને પદ આવી જાય 1 બાય 2 માઇનસ કોસ 2 ઓમેગા ટી છેદ માં 2 હવે જો તો આ પદ સમય સાથે બદલાતું નથી આ ફિક્સ છે અહીંયા આવૃત્તિ છે એટલે આ સમય સાથે બદલાય છે આ પદને કઈ આવૃત્તિ છે આ પદને આવૃત્તિ જ નથી એટલે આનો અર્થ એવો કે બંને પદને અલગ અલગ આવૃત્તિ છે એમ કહી શકીએ આપણે બરાબર એક પદને આવૃત્તિ હોય એક પદને ન હોય તો આમ જ યાદ રાખવું કે બંનેની આવૃત્તિ અલગ અલગ છે એટલે કે આ ટી ની સાથે કઈ ગુણાંક છે 0 છે એ પદનો બરાબર એટલે પદ જ નથી અહીં સાઈન કે કોસ વાળો ક્લિયર થયું ફરીવાર એક અચળાંક વાળું હોય અને એક આવૃત્તિ વાળું હોય તો બંનેની આવૃત્તિ અલગ જ છે રેડી એટલે કે બંને પદની આવૃત્તિ અલગ હોવાથી सरल आवर्त नथी स आग नथी आवर्त छे साइन के कोस आवे એટલે આવર્ત કહી શકો આ આવર્ત વિધિ તો છે જ આવર્ત છે એટલે આવર્ત કાળ હોય આવર્ત કાળ આના ઉપરથી નક્કી ન થાય એટલે જ આ ઉપર નક્કી કરવું પડ્યું તો આવર્ત કાળ નક્કી કરવો હોય તો ટી ની સાથે જે હોય ઈ આવૃત્તિ તો આવૃત્તિ થઈ આવૃત્તિ બરાબર 2 પાઈ અપોન ટી सूत्र आ
साइन थ्री थीटा बराबर याद रखो थ्री साइन थीटा माइनस फोर साइन घन थीटा मैथ्स की अंदर आओ एक सूत्र आओ साइन थ्री थीटा हो तो एना बराबर आओ था थ्री साइन थीटा माइनस फोर साइन घन थीटा मैथ्स की अंदर आओ सूत्र छे याद रखवानु छे હવે આપણે તો સાઈન ઘન થીટા છે એટલે આને કરતા કરો તો આ સમીકરણમાં આને કરતા કરો એટલે આવું થાય છે સાઈન 3 થીટા આ માઈનસ આ બાજુ લેતો માઈનસ 3 સાઈન થીટા બરાબર માઈનસ 4 સાઈન ઘન થીટા મારે તો સાઈન ઘન થીટા બરાબર જો પહેલા તો માઈનસ ને આ બાજુ લઈ નાખો એટલે જે માઈનસ છે એ પ્લસ પ્લસ છે એ માઈનસ એટલે આ માઈનસ વડે પ્લસ થઈ જાય એટલે આગળ લખી નાખો 3 સાઈન થીટા પ્લસ છે એ માઈનસ sin 3 थीटा बराबर आ बाजू आओ 4 sin घन थीटा बराबर मारे sin घन थीटा बराबर जो तो 4 के बनने ना छेद में થાય આ બંને ના છેદ માં આવે એટલે 1/4 લખી નાખું કમ્પ્લીટ તો ડાયરેક્ટ આના બરાબર આ સૂત્ર થાય એટલે હું અહીં લખું છું ડાયરેક્ટ ઈ સૂત્ર જોઈ લો 1/4 કૌંસ ની અંદર 3 sin જે ખૂણો છે એ ખૂણો અહીં થીટા હતો તો થીટા અહીં ઓમેગા ડી છે તો ઓમેગા ડી माइनस माइनस साइन साइन थ्री थीटा अलग त्रण गुनिया खून त्रण गुनिया खून आये जे त्रण छे घात छे आखे आनी अलग ये मधी आउ सूत्र छे ये मधी आपने आने करता भी रहते आउ सूत्र में भी अबे जो तो बन्ने पद माटे फरिदी चेक करो बन्ने पद माटे आवृत्ति चेक करो आये ओमेगा छे थ्री ओमेगा आवृत्ति अलग अलग आवृत्ति अलग होवा थी आवृत्ति अलग छे अने अलग होवा थी ते स आग नथी कंप्लीट परंतु बन्ने नो आवर्त काळ तो पूछे आय आवर्त विधेय केवाय आ पण आवर्त ज छे એટલે આખે આખું આવર્ત વિધેય તો થાય આવર્ત હોય ને આવર્ત કાળ હોય તો ફટાફટ આ પદ નો આવર્ત કાળ શું થાય sin ઓમેગા t માટે એનો આવર્ત કાળ અથવા 3 sin ઓમેગા t લખો તોય ભલે આવર્તકાળ એટલે આવૃત્તિ ટીની સાથે જે હોય આવૃત્તિ આવૃત્તિ બરાબર 2 પાઈ અપોન ટી ચાલો ટી ને કરતા કરો તો ટી બરાબર શું થઈ જાય 2 પાઈ અપોન ઓમેગા એવી રીતે આ પદ માટે sin 3 ઓમેગા ટી માટે આવૃત્તિ શું થશે ચેક કરો ટીની સાથે હોય આવૃત્તિ તો આવૃત્તિ બરાબર કોણી આવૃત્તિ બરાબર 2 પાઈ અપોન ટી તો ટી ને કરતા કરો તો ટી બરાબર થઈ જશે 2 પાઈ अपॉन 3 ओमेगा जो 2 पाई अपॉन ओमेगा बे मा छे जे मैक्सिमम होय आवर्त काळ થાય તો અહીંયા 1 ના છેદ માં 3 છે અહીંયા કઈ નથી છેદ માં એટલે આ કિંમત આના કરતા પણ આ કિંમત ઓછી થાય ભાગવાના છે નહીં કઈ ન પડે અહીંયા કોઈ ના પડે ભાગવાનું નથી એટલે આ કિંમત મેક્સિમમ એટલે આખા પદ નો આવર્ત કાળ આટલો થશે સમગ્ર પદ નો આવર્ત કાળ આ થાય કમ્પ્લીટ चलो त्यार पछी जो exp लगी नहीं exp નો અર્થ શું થાય મે તમને કીધું તો e ના ઘાત માં આટલી કિંમત છે અને e ના ઘાત માં હોય e આવર્ત નથી અને આવર્ત નથી એટલે સરળ આવર્ત નથી અને આવર્ત કાઢી લો આવર્ત નથી એટલે આવર્ત કાઢ ન હોય ફરીથી આ પદ ની કિંમત તમે વાદા કરતી મૂકતા જો જો sin નથી cos નથી sin cos નો એટલે આવર્ત ન જોઈએ ગેરંટી સાથે બરાબર ઓમેગા છે t આ વાદા કરતી તમે કિંમત તો મૂકતા જાવ અલગ અલગ ક્યારે આ આખા પદ ની કિંમત ક્યારે રિપીટ નહી થાય ક્યારે ચેક કરી લો ગમે તે કિંમત મૂકો વારા ફરતી અલગ અલગ કિંમત મૂકવાની એટલે આવર્ત નથી આવર્ત નથી એટલે સરળ આવર્ત નથી અને એને આવર્ત કાળ પણ ન હોય ક્લિયર થયું કમ્પ્લીટ ચાલો હવે આપણે જે સરળ આવર્ત ગતિની જે શરત લીધી હતી પહેલી બીજી ત્રીજીમાં બીજી ત્રીજી શરતના આપણે અત્યાર સુધી દાખલા જોયા હવે આપણે પહેલી શરત f = -kx અને f ની જગ્યાએ માં મૂકતા હતા અને a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર x આવો પ્રવેગ હોય તો તે સરળ આવર્ત ગતિ દર્શાવે છે બરાબર આવો જે દાખલો બેઠે બેઠો જીનિક ની એક્ઝામ એન્સ ની એક્ઝામ માં પૂછાયેલો છે પ્રશ્ન આટલો જ હતો નીચેનામાંથી કયું સરળ આવર્ત ગતિ દર્શાવે છે બરાબર આ ચાર ઓપ્શન છે આગળ ધ્યાનમાં ના લેતા આ ચાર ઓપ્શન છે હવે જો પ્રવેગ આપેલો છે a એટલે પ્રવેગ k એટલે સ્પ્રિંગ અચળાંક આપણને ખબર છે પાછળ કંઈક આપેલા છે પર તો પ્રવેગ આવા સ્વરૂપે હોવો જોઈએ a - ઓમેગા સ્ક્વેર x જો sin cos હોય તો sin + sin તો sin cos નો સરળ ભાગ કે હોય તો દરેક માં આવૃત્તિ ઇક્વલ હોય તો સરળ આવર્ત ગતિ કહેવાય પછી એમાં પ્રવેગ ગોતવાનો છે ભાઈ લાઈટ થાય છે આમાં ડાયરેક્ટ પ્રવેગ આવ્યો છે તો પહેલી શરત ઈ ત્રણ શરત માંથી
कोई एक शरत नु पालन थाय एटले सरल अर्थ प्रवेग आप्यो तो प्रवेग वाली पहली शरत साइन कोस हता तो साइन कोस वाली शरत आपणे लेता था कम्प्लीट तो आवा स्वरूपे होय मतलब एक्स नी एक घात होवी जोईए अने माइनस होवा जोईए आपणे जो तो आ पेलू पछे आ क्या कोई एक्स कही सकाय एक्स वत्ता ए आ ए एटले कंईक अलग छे आ ए एटले ई कंईक स्थानांतर ज छे एक्स में कई उमेरेलू छे स्थानांतर कारण के सरवाळो तो हमेशा सरखी राशि नो थाय जो तो आ पेलू पद सरण आवर्गति दर्शावे छे माइनस छे ओमेगा स्क्वायर એટલે ओमेगा स्क्वायर बराबर कोई पण होई सके k पण होई सके k / m कोई पण होई सके आ तो k अलग छे बराबर ओमेगा स्क्वायर એટલે તો આપણો સૂત્ર હતો k / m આ e k નથી આ કંઈક અલગ છે રેડી આ x + a હવે આ જુઓ તો માઈનસ નથી આ આખો x છે કેપિટલ x એવું ધારી લો તો આ આ આવું થયું ને માઈનસ ઓમેગા સ્ક્વેર x આ x આ કે આ બધા લીધું માઈનસ નથી આ નો થાય સરળ આવર્ગતિ આ જુઓ તો માઈનસ નથી બધું છે માઈનસ નથી નો થાય અહીંયા જુઓ આ છે આ k 0 એટલે આ કો અચળાંક છે બરાબર અહીંયા છે પાછો પ્લસ કરી પાછો વર્ગ આવ્યો આ પણ નથી રેડી ચાલો ત્યાર પછી બીજો આપણે પ્રશ્ન જોઈ આ ચાર ઓપ્શન માટે પણ પ્રશ્ન આવો છે નીચેનામાંથી કયું સમીકરણ સરળ આવર્તગતિ દર્શાવે છે તો જો તો પ્રવેગ આવ્યા છે x આવ્યા છે તો ફરીથી આ સૂત્રનો ઉપયોગ a - ω² x આવા સ્વરૂપે હોય તો એ સરળ આવર્તગતિ દર્શાવે માઈનસ હોવા જોઈએ प्रारंभिक कड़ा दरेक वस्तु कई रीते शोधाय આના આધારે કોઈ પણ દાખલો આવશે એમસીક્યુ આવશે ગેરંટી સાથે હું કહું છું તમે જી નીટ નો એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકશો બીજું કોઈ જ મટીરીયલ તમારે વાંચવાની જરૂર નથી બરાબર છે બાકીની ચર્ચા આપણે બીજા લેક્ચરમાં કરીશું વે પ્રવેગ બરાબર છે ચાલો